મત્સ્યેન્દ્રનાથ અને દત્તાત્રેય આ પરંપરામાં સૌથી મહાન યોગી તરીકે ઓળખાય છે. અ પોટ અ જગ ઓફ વાઇન ઓન વન લેપ, એક હુક્કો ખોળામાં, એક બાજુ દારૂનો જગ અને બીજી બાજુ એક યુવાન સ્ત્રી, તે જોતા રહી ગયા. દત્તાત્રેય નશામાં લાગતા હતા. આ પરશુરામ માટેનું એક નાટક હતું, કારણ કે તે અપાર ક્ષમતાઓ વાળા માણસ હતા. યોગની અમુક શાખાઓમાં તેઓ યોગીઓને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરે છે. થ્રી કેટેગરીઝ. ધીઝ આર રેફર ટુ અસ જે મંદ, મધ્યમ અને ઉત્તમ તરીકે ઓળખાય છે. મંદ એટલે તેમણે જાગૃત હોવાનો સ્વાદ ચાખેલો છે. તેમણે અસ્તિત્વના સ્ત્રોતને ચાખેલો છે. તેમણે તે એકત્વને જાણેલું છે, પણ તેઓ આખો દિવસ તેને ટકાવી શકતા નથી. તેમણે પોતાને પણ યાદ અપાવતા રહેવું પડે છે. જ્યારે તે પોતાને યાદ અપાવે, જ્યારે તેઓ જાગૃત હોય, ત્યારે તેઓ ત્યાં હોય છે. જ્યારે તે જાગૃત નથી હોતા, તેઓ તે આખો અનુભવ ગુમાવી દે છે. Nobody can be. કોઈ પણ પ્રયત્નપૂર્વક 24 કલાક માટે જાગૃત રહી શકતું નથી. જો તમે જાગૃત થવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો જો તમે થોડીક સેકન્ડ કે મિનિટ માટે સંભાળી શકો, તો તે એક મોટી વસ્તુ છે. નહીતર તે બધી જ બાજુ જતું રહેશે. તો એક યોગીનું પ્રથમ ચરણ મંદ કહેવાય છે. ધ સેકન્ડ સ્ટેજ ઓફ ધ યોગી ઇઝ કોલ્ડ. યોગીનું બીજું ચરણ મધ્યમ કહેવાય છે. તે સતત બોધમાં હોય છે, પણ આંતરિક પરિમાણ અને જે પરે છે તે બોધમાં હોય છે, પણ જે અહીં છે તે તેને સંભાળી શકતા નથી. તમે ભારતમાં રહીને ચોક્કસથી તમે વિવિધ યોગીઓ વિશે સાંભળ્યું હશે, જેઓ પૂજાય છે, પણ તેઓ તેમના જીવનમાં કંઈ પણ કરવા માટે બિલકુલ અસમર્થ હતા. મેની ઓફ ધેમ, તેમાંના ઘણાને તેમના જીવનના અમુક તબક્કામાં તેમને જમવાનું અને શૌચાલય જવાનું પણ યાદ કરાવવું પડતું, તેની પણ સંભાળ રાખવી પડતી હતી. તેઓ અસહાય બાળક સમાન બની ગયેલા, પણ તેઓ પોતાની અંદર એક શાનદાર અવસ્થામાં હતા. પણ તે ભલે ગમે તેટલું શાનદાર હોય, તમે તે અવસ્થામાં ન રહી શકો, કારણ કે ભૌતિક જગતથી અલગ થઈને તમે આ ભૌતિક શરીરમાં ના રહી શકો. જો તમારે તમારું ભૌતિક શરીર જાળવવું હોય, તો તમારી પાસે ભૌતિક વિશ્વમાં અમુક ક્ષમતા તો જોઈએ જ, નહીતર તમે તેને ના સંભાળી શકો. The third state of a yogi is constantly in perception of the ultimate. ત્રીજા ચરણના યોગી સતત પરમ બોધમાં રહે છે. તે જ સમયે તે બહારના વિશ્વ સાથે પણ એકદમ લયમાં હોય છે, તે હદ સુધી કે તમને ખબર ના પડે કે તે ખરેખર યોગી છે કે નહીં. દત્તાત્રેય, તમે દત્તાત્રેય વિશે સાંભળ્યું છે? દત્તાત્રેય, ઓહ, આ કંઈક સારા સમાચાર છે. બીકોઝ, કારણ કે મત્સ્યેન્દ્રનાથ અને દત્તાત્રેય આ પરંપરામાં સૌથી મહાન યોગી તરીકે ઓળખાય છે. પ્રબુદ્ધ જીવોના સમુદ્રમાં તે બંને તેમાંના સૌથી મહાન ગણાતા આવ્યા છે. મત્સ્યેન્દ્રનાથ તેઓ જે રીતે જીવેલા તેના કારણે લોકો તેમને શિવનો અવતાર માનતા હતા. દત્તાત્રેય વિશે તેમની આસપાસના લોકો એમ કહેતા કે તેઓ શિવ, વિષ્ણુ અને બ્રહ્મા ત્રણેયના અવતાર છે એકી સાથે.
આ લોકોની વ્યક્ત કરવાની રીત છે. જ્યારે તેમણે તે વ્યક્તિ વિશે કંઈક જોયું, તે ભલે મનુષ્ય સ્વરૂપમાં હતા પણ કશું જ મનુષ્ય જેવું નહોતું. આનો અર્થ એમ નથી તે અમાનવીય હતા, તેઓ ચોક્કસથી મનુષ્ય નહોતા. તો જ્યારે તેઓએ આવા ગુણ જોયા, તેઓ તેમને શિવ વિષ્ણુ બ્રહ્મા સાથે જ સરખાવી શક્યા. તેઓએ કહેલું કે તેઓ તે ત્રણેયના અવતાર છે. તો ક્યારેક તમે દત્તાત્રેયનો ફોટો ત્રણ માથા સાથે જોશો, કારણ કે તેઓ તે ત્રણેયનો અવતાર છે. દત્તાત્રેય ખૂબ રહસ્યમય જીવન જીવેલા. અ વેરી એનિગ્મેટિક લાઈફ. ઇવન ટુડે ધ ક્લાન વિચ આજે પણ તેમનામાંથી જે સમૂહ પેદા થયો તેઓ અમુક વસ્તુઓ અનુસરે છે. એક શક્તિશાળી સમૂહ. તમે કદાચ ચોક્કસથી તમે કાનફાટ વિશે સાંભળ્યું હશે. આ દત્તાત્રેયના ઉપાસકો છે. આજે પણ તેઓ કાળા કૂતરાઓ સાથે લઈને ચાલે છે. દત્તાત્રેય આસપાસ હંમેશા કાળા કૂતરા રહેતા, એક પણ ટપકા વિનાના કાળા. હું આ કૂતરાની બાબતમાં નહીં જોઉં, તેના વિશે ઘણી બધી બાબતો છે. તેઓ તે કૂતરાનો અમુક રીતે ઉપયોગ કરતા. તમે જાણો છો, જો તમારી પાસે ઘરમાં એક કૂતરો હોય તો તેનો બોધ તમારા કરતાં થોડો વધુ હોય છે, હા કે ના? સૂંઘવામાં, સાંભળવામાં, જોવામાં તે તમારા કરતાં થોડોક વધારે સારો હોય છે. તો દત્તાત્રેય તે કૂતરાને એક અલગ સ્તર પર લઈ ગયા અને તેમણે તેવા કૂતરા પસંદ કર્યા જેઓ એકદમ ઘટ્ટ કાળા હતા. જેટ બ્લેક. ઇવન ટુડે આજે પણ કાનફટાઓ સાથે આ કૂતરાઓ હોય છે. તેઓ તેમના કૂતરાને ચાલવા નહીં દે, તેઓ તેમને પોતાના ખભે ઊંચકીને ચાલે છે. મોટા કૂતરાઓ, કારણ કે તે દત્તાત્રેયનું પાલતુ પ્રાણી હતું, તો તેઓ તેમને ખૂબ સારી રીતે સાચવે છે. 200 પેઢીઓ પછી હજી પણ તેમણે જે સ્થાપ્યું હતું તે હજી પણ ચાલે છે. હજી તે આધ્યાત્મિક સાધકોના સૌથી મોટા સમૂહમાંનો એક છે. જ્યારે પરશુરામ, પેલા કુહાડીધારી, તેમણે જે પણ જોયું તેને કુહાડીના ઘા ઝીકી દીધા, તેમની માતા સહિત અત્યંત ચંચળ લાગણીઓવાળા એક પુરુષ. ઘણી રીતે પરશુરામે કુરુક્ષેત્રના યુદ્ધમાં ભાગ લીધા વિના તેનું પરિણામ નિર્ધારિત કર્યું હતું. તેમણે કર્ણને છેક શરૂઆતમાં જ ફિક્સ કરી દીધો હતો. તેમનામાં પ્રચંડ ક્ષમતાઓ હતી, પણ તેમની ભાવનાત્મક ચંચળતાએ તેમને તેમના જીવનની દરેક ક્ષણે દિવ્યતાનો બોધ થવા ન દીધો. થાય ના થાય, થાય ના થાય, મોટાભાગે સ્થિતિ ખરાબ જ હોતી. તો તેઓ ઘણા બધા ગુરુઓ કે શિક્ષકો પાસે ગયા. જ્યારે તેમણે જાણ્યું કે તેમની પાસે તે નહોતું જે તે શોધી રહ્યા હતા, તેમણે તેમને કાપી નાખ્યા. હા, એન્ડ ધેન અને પછી તેઓ દત્તાત્રેય તરફ આવ્યા. લોકોએ તેમને કહ્યું, દત્તાત્રેય તમારું સમાધાન છે. તેઓ આવ્યા હજી પણ તેમની કુહાડી સાથે. જ્યારે તેઓ દત્તાત્રેયના સ્થાન પાસે આવી રહ્યા હતા, ઘણા બધા બીજા આધ્યાત્મિક સાધકો ભેગા થયેલા. તેઓએ તેમના આશ્રમમાં જોયું અને ભાગી રહ્યા હતા. આ કોઈ આધ્યાત્મિક જગ્યા નથી. જ્યારે પરશુરામ દત્તાત્રેયની જગ્યાએ આવ્યા, તેમણે જોયું અહીં એક પુરુષ હતો જે એક હુક્કા સાથે બેઠેલો હતો. વિથ અ પોટ, અ જગ ઓફ વાઇન ઓન વન લેપ. એક ખોળામાં દારૂનો જગ અને બીજામાં એક યુવાન સ્ત્રી. તે બસ જોતા રહી ગયા. દત્તાત્રેય નશામાં લાગતા હતા. પરશુરામે તેમની તરફ જોયું. લુક્ડ એટ હિમ, પુટ હિઝ એક્સ ડાઉન
પોતાની કુહાડી છેલ્લી વખત નીચે મૂકી અને દંડવત પ્રણામ કર્યા. બીજા બધા જતા રહેલા. જે ક્ષણે તેમણે દંડવત પ્રણામ કર્યા, દારૂનો પ્યાલો અને પેલી સ્ત્રી ગાયબ થઈ ગયા અને દત્તાત્રેય બસ ત્યાં તેમના કૂતરાને પોતાના પગ પાસે લઈને બેઠેલા હતા. પરશુરામને દત્તાત્રેય પાસે પોતાનો મોક્ષ મળી ગયો. આ પરશુરામ માટેનું એક નાટક હતું, કારણ કે તે અપાર ક્ષમતાઓવાળા માણસ હતા, પણ આ ક્ષમતાઓ ક્રોધમાં અભિવ્યક્તિ પામતી હતી, ભાવનાત્મક ચંચળતાની અવસ્થામાં અભિવ્યક્તિ પામતી હતી કે તે હંમેશા નકારાત્મક અભિવ્યક્તિ જ પામતી. અસાધારણ શક્તિ નકારાત્મક અભિવ્યક્તિઓ પામી રહી હતી. તો દત્તાત્રેયે અમુક ચાલ કામે લગાવી. જ્યારે પરશુરામ દારૂ અને સ્ત્રી અને તેમની નશાની હાલતની પરે જોઈ શક્યા અને છતાં એવું જાણી શક્યા કે દત્તાત્રેય સતત દિવ્યતા સાથે સંપર્કમાં હતા, તે ક્ષણ તેમનો દ્વાર બની ગઈ. જો તેઓ તેમના આખા જીવન દરમિયાન આટલા બોધપૂર્ણ રહ્યા હોત તો ઘણા બધા લોકો કુહાડીથી બચી ગયા હોત.